નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાત ચેનલ. તો આજે આપણે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ. હમણાં તાજેતરમાં રિસેન્ટલી એક વેકેન્સી બહારી પડી છે, જે છે મદદનીશ એન્જિનિયર સિવિલ. સિવિલ માટે આ મેગા ભરતી છે. આવી ભરતી વર્ષોમાં અમુક વાર જ આવતી હોય છે. સો આ જીપીએસસી ઓજસ ડોટ ગવર્મેન્ટમાંથી તમે ફોર્મ ફિલ કરી શકો છો. આની એક્ઝામ 2/2/2020 એટલે કે ફેબ્રુઆરીની બીજે તારીખે એક્ઝામ હશે 2020માં. સો આમાં જોઈએ તો વેકેન્સી કેટલી છે. તો આમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 એટલે ક્લાસ 2ની આ વેકેન્સી છે. ટોટલ 350 વેકેન્સી છે જે સિવિલ એન્જિનિયરો માટે છે. આમાં જે કોમ્પિટિશન હશે એ સિવિલ એન્જિનિયરોનું જ હશે. આમાં કોઈ BCOM વાળો કે 12th વાળો કે એવું કોઈ મિત્રો નહીં હોય જે અધર ફિલ્ડનું હશે. સો ઇટ ઇઝ હ્યુઝ બેનિફિટ ફોર ધ સિવિલ એન્જિનિયર. તો આમાં જોઈએ તો બિન અનામત માટે 145 વેકેન્સી છે. ટોટલ કુલ જગ્યા પૈકી મહિલા ઉમેદવારો માટે 47 છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 35, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 94, અનુસૂચિત જાતિ માટે 24, અનુસૂચિત જનજાતિ માટે 52, એમ કરીને કુલ ટોટલ 350 જેટલી વેકેન્સી છે. સો આમાં જોઈએ તો કઈ રીતે આને ફિલ કરી શકાય અને ઓજસ જીપીએસસી ઓજસ પર જઈને ફિલ કરી શકાય. ઇફ યુ હેવ એની ક્વેરી ધેન કોમેન્ટ કરો, આપણે એનું સોલ્યુશન આપશું. આનો સિલેબસ જોતો હોય તો પણ કોમેન્ટ કરો, તમને કંઈ ના મળતું હોય તો કોમેન્ટ કરો, હું જરૂર આન્સર આપીશ. હવે આનું જોઈએ તો બેઝિકલી પગાર ધોરણ શું છે. જે મિત્રોને મોટિવેશન કરે તો એ છે પગાર. તો આમાં જોઈએ 44,900 જેટલો પગાર છે. હવે આમાં પણ પગાર જે વધતો હોય છે એ થોડીક હાઈ ગ્રેડ પે લેવલ પર વધતો હોય છે. અને આ જે કોમ્પિટિશન હશે એ 35 વર્ષની અંદરના વિદ્યાર્થી મિત્રો માટે જ હશે. સો હવે જોઈએ નાગરિકતા એ ભારતના નાગરિક હોવા જોઈએ. અરજીપત્રક તો આમાં મે બી જનરલ માટે 100 રૂપિયા ફી છે અને બાકી ફ્રી હોય છે. ઓજસ પર કોઈ પણ વેકેન્સી આવે. વય મર્યાદા તો આમાં જે મિત્રો હમણાં પાસ આઉટ થયા છે એ ભરી શકતા. હવે આમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત. તો ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે રોજ ધરાવતા હોવા જોઈએ. એટલે કે હજી જે મિત્રો કન્ટિન્યુ છે સિવિલ એન્જિનિયર તે પણ ભરી શકે, બટ જ્યારે એક્ઝામ લેવાય પૂરી થાય ત્યારે તેની પાસે સર્ટી હોવું જોઈએ. ઉમેદવારે અથવા તો જે મિત્રો ભરી શકતા હોય એ ભરજો, આનો એક્સપિરિયન્સ લેજો. કેમ કે તમને ખબર પડે આફ્ટર ધ કમ્પ્લેશન ઓફ યોર સિવિલ એન્જિનિયરિંગ તો તમને ખબર પડશે કે કઈ રીતે આ એક્ઝામને ક્રેક કરવી. તમે ચાલુ ભણતરમાં પણ આ શીખી શકો છો. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં મેળવેલી હોવી જોઈએ, એટલે કોઈ પણ યુનિવર્સિટી હોય ચાલે. ઉમેદવારે અરજી સાથે માન્ય યુનિવર્સિટી ગુણપત્રક અને પદવી પ્રમાણપત્ર સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે કોલેજના આચાર્ય દ્વારા. એટલે કે આ જ્યારે તમને વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારી પાસે બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારોનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. એટલે તમારી પાસે ટોટલ જે છે એ બધા પુરાવા હોવા જોઈએ. જે તમે કમ્પ્લીશન 8 સેમેસ્ટર અથવા તો 6 સેમેસ્ટર કર્યું હોય બી મે સિવિલ એન્જિનિયર તો એ જરૂરી છે. માંગેલ અનુભવ અરજી સ્વીકારે છેલ્લી તારીખે રોજ ગણવામાં. હા તો ફ્રેન્ડ આમાં જે છે ઇસેન્શિયલ ક્વોલિફિકેશનમાં બી તમારી પાસે બી સિવિલની ડિગ્રી હોવી જોઈએ, અથવા તો તમે કંઈ પણ રીતે જે એક્સટર્નલ કરીને મેળવી હોય તો પણ ચાલશે. અને આમાં જે એક્સપિરિયન્સ છે નો એક્સપિરિયન્સ, કોઈ એક્સપિરિયન્સ માગતા નથી. ટોટલ 350 હ્યુજ વેકેન્સી કહેવાય. જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ગુજરાત ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ. કોઈ પણ ગુજરાતમાં રિક્રુટમેન્ટ થશે એનો અપડેટ વિડીયો આવી જશે. થેન્ક યુ વેરી મચ.